લક્ષ્મી હજી તો કોડભરી જિંદગીને ઉંમરે પગ માંડતી હતી ત્યાં જ એનું ભાગ્ય નંદવાઈ ગયું. અચાનક જ એનો પતિ તાવથી પટકાઈ પડ્યો અને પૂરા 2 વર્ષ પણ નહીં માણેલું એનું લગ્ન જીવન સંકેલી લઈને ચાલતો થયો. લક્ષ્મીને માટે આખી દુનિયા હતી ન હતી થઈ ગઈ. માત્ર પોતાના હવે નિરર્થક થઈ પડેલા પ્રફુલ્લ સૌંદર્યની કુંપળ જેવી 4 મહિનાની ચંપા એને મૃત્યુને તેડતા રોકતી હતી. સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર્ષ આ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં હોય. આ મોયેલાને નિંદી જીવતીને ઘણીવાર લોકો પ્રશંસા અડતા, કોઈ વહેમ્યું મળી આવીને કાનમાં કહી જતું, કોઈ દુશ્મને મૂઠ જ મરાવેલી, નહીં તો તારા વરને ક્યાંય નખમાંય રોગ ન હતો, એના સુખની કેટલાકને અદેખાઈ હતી ને. એ ગમે તેમ હોય, પણ એટલી વાત તો સાચી હતી કે લક્ષ્મી વરવાળી થઈ તે પહેલાં ગામનું સૌ કોઈ નાનું મોટું પોતાની યોગ્યતા અયોગ્યતાનો વિચાર કર્યા વગર લક્ષ્મીનો વર થવા માટે તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં વાંક કોઈનો ન હતો. વાંક હોય તો લક્ષ્મીના સોનેરી જાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જ્વલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચાવતા સ્મિતનો, અને એમ છતાં એનો કમનસીબ પતિ કટાણે ખસી ચૂક્યો. પેલા ભરચક લહરિયાળા વાળ એને મળ્યા હતા તે દિવસે એ જ વાળની એક એક લટે અનેક નિરાશ હૃદયો ફાંસીની યાતના પામી ખલાસ થઈ ગયા હતા, પણ પૂંડાથી એ જીરવાયું નહીં. અને આજે એ જ વાળ ફળાઉ ઝાડ ઉપરથી નમૂળીની વેલઝૂલને પીંખીને ફેંકી દે એમ લક્ષ્મીના માથા પરથી ઉતારીને ફગાવી દેવામાં આવ્યા. એના હાથ પરથી કંકણ દૂર થયા અને પહેલાં એ જ હાથ પર એ જ કંકણ જરીક જ રણકી જતા ને તો મોટા બે આકાશ ગોળા જાણે અથડાયા હોય એવો માણસોના હૃદયોમાં બુંબારવ થતો. પણ એ બધું જ સમેટાઈ ગયું. કોઈને કુતૂહલ પણ થતું કે આવી લક્ષ્મીથી વૈધવ્ય શે રીતે જીરવાશે. કોઈ સમદર્દી વિધવાથી લક્ષ્મીનો શોખ સહ્યો ન જતો. ત્યાં કેશ છાશ કરીશ તો તું તો ભલે મરે, પણ સાથે આ છોડીએ શું પાપ કર્યા છે તે? તું જ કાંઈ નવાઈની રાંડી છે, બાઈ માણસ છીએ, તે નસીબમાં રાંડ પણ આવે. સાચવી લેતા આવડું જોઈએ બા. પેલી ચતુર 13 વર્ષની રાંડેલી તે જુઓ છો ને, આપણી આંખો તળીએ 30 વર્ષની થઈ. કેમ ગંગાબહેન બોલતા નથી? તમારી બહેનની છોડી ને કાશીબહેન તમારા જેઠના દીકરાની વહુ ક્યારે રાંડી તે જ કોઈ જાણે છે? જરી સમય સમય પ્રમાણે વર્તી લેવું જોઈએ બા, આપણે તો એટલું સમજીએ ને. હે, દુઃખ તો સૌને છે, કોને નથી? હેવાતનમાં ઘણીઓ નરક જેટલી આપદા ભોગવે છે ને કોઈ રાંડી ખડીવળી સુખથી આયખું પૂરું કરતી આપણે ક્યાં નથી જોતી? હવે તમે પંચાત મૂકશો, રાંડેલાની ને માંડેલાની આખી દુનિયાની વાતો લઈને આવ્યા છો તે. બિચારીને રડાવી રડાવીને અધમૂવી કરી નાખી. બોલનાર કોણ છે તે જરી ઘૂમટો ઊંચો કરીને લક્ષ્મીએ પોતે પણ જોઈ લીધું. સારું થયું તે સૌને ચૂપ કર્યા. મારું બાપ, આ છોડી પર દયા રાખજે ને બહુ રોઈશમાં. શું ઓછું આખી જિંદગી હોય છે? કાંઈ કામકાજ હોય તો બેલાશ કહેજે, મારા કિશોરને મોકલીશ. હવે જાઓ છો તમે કામકાજવાળા? કહી પેલી બહાદુર બાઈએ વળી સૌને ધમકાવી કાઢ્યા. અને પછી એ સૌ તો શું રોયા. રામી લક્ષ્મીને ખભે ડોક નાખી દઈ ધ્રુસકે ધ્રુસકે રોઈ. એથી કદાચ એને પોતાને પણ નવાઈ લાગી હતી. થોડી વારે છાની રહીને એને લક્ષ્મીનો ઘૂમટો પોતાના હાથ વડે આઘો કર્યો અને 2 હથળીઓ વચ્ચે એના મોઢાને પકડી એની સામું એકી ટશે તાકી રહી. મૂંઝાઈને લક્ષ્મી બોલી, સૌને તમે ધમકાવીને છાના કર્યા ને પોતે જ કેમ આટલું રોતા હશો? તું ન જાણે લક્ષ્મી, કહી રામી કાંપતી પાંપણે લક્ષ્મી સામું જોતી જ રહી. એ પોતે 30 અંદરની પીઢ વિધવા હતી. એને તો બાળક પણ ન હતું, એનો વર જ બાળદશામાં ગુજરી ગયેલો. શું જુઓ છો? અને પછી સહેજ ઉમળકાથી લક્ષ્મીએ ઉમેર્યું, આટલા અચંબાથી તો એમણે પણ મારી સામું નહીં જોયું હશે. અને એટલું બોલતા તો રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા. હાથ લઈ લઈને રામી બોલી, એટલે તો કહું છું રડમાં લક્ષ્મી, જો પછી હું પણ રોવા માંડીશ. અને પછી પાલવથી લક્ષ્મીના આંસુ લૂછતા લૂછતા એકદમ પુરુષના જેવો અવાજ કરી દે બોલી, વિધવાની ગત વિધવા જાણે, તારે તો હજી એકલા જીવવું છે ને, મેં તો એવું કેટલું જીવી નાખ્યું. ગભરાઈશ નહીં જરીકે. અને જરીક પાછા હટી એની સામું તાંકીને કહેવા લાગી, હું તો એ જ જોઈ રહી છું કે શું રૂપ છે. માથેથી વાળ ગયા તોય એને, હાથ ચાટુડા સરખા થઈ ગયા તોય રજ પણ ખામી ન પડે. કાંઈ નહીં લક્ષ્મી, રડે શું વળવાનું હતું, લગી રે, ગભરાઈશ નહીં. તારો ધણી ફૂટ્યા કપાળનો હશે, તે કાળનો કોળિયો થઈ ગયો, તું તો નથી. ત્યાં નાની ચંપાએ ઘોડિયામાં જરી અમળાઈને પડખું ફેરવ્યું. એનાથી બંનેનું ધ્યાન જરી કે તરફ ગયું. લોકનિંદા? લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા,
લક્ષ્મી, તને બધું એ સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે. ઘોડિયામાં ચંપાએ જરી ઉંકારો કર્યો. લક્ષ્મી રામીની બે ધડક વર્તુણથી ડઘાઈ જઈને સુનમૂન બેઠી હતી. એણે ઘોડિયા તરફ આંગળીનો ઈશારો કર્યો અને અંધારા આવતા હોય એમ આંખો મીંચી દીધી. એ સાંભળી જશે, કેવી ખેલી, એ મોટી થશે એટલે ઘણી એ સમજશે. કે ચંપાએ ઘોડિયું હચમચાવી મૂક્યું ને મોટેથી રડી ઉઠી. લક્ષ્મી નક્કર અવાજે બોલી, એનું શું? અને ઉઠીને ચંપાને છાતી સરસી લઈ લડાવવા લાગી. બાપ, મેં તો 17-18 કાઢ્યા છે, તારે તો હજી સૌ પછીથી ધીરે ધીરે સમજી જાય છે, કહીને રામી ચાલતી થઈ. ચંપાને લક્ષ્મી એકાંતમાં આંસુથી ને વહાલથી નવરાવી અને એની સાથે અનેક વાતો કરી. પેલી દુર્ગા મારી બાલેશ્વરી થઈને કામકાજ કરવા એના કિશોરને મોકલવા તૈયાર થઈ ગઈ. ને રામી, એને તો આખી દુનિયાથી જાણે વેર ના હોય, પણ એને શું, ને એનું માનવું તો મને શું? પણ બાપ, તું તો જીવતી જ મને ને, શા લોક છે, એમની ક્યાં હું સલાહ લેવા ગઈ હતી? મારે મારું ઘર ભલું, આ ઘોડીઓ ભલું, આટલી આ તું મોટી થાય, તને આબરૂભેર પરણાવું, તું તારે સુખી થાય ને, પછી એથી મારે વળી શું વધારે સુખ જોઈતું હતું? જો કેવી હસી પડી, જરી મોટી થઈ જા, પછી તો આપણે બેઉ વાતો જ કર્યા કરીશું, ને ઘર ભર્યું ભર્યું લાગશે, ને આખું જતા શી વાર, પાછી કેવી ઠાવકી બની ગઈ. લે, હવે બહુ મચકો નહીં એમ, તું મને હજી ઓળખતી નથી. હું લક્ષ્મી નથી, ચંપાની બા છું. ચંપાની બા? લોકોએ જોયું અને કહ્યું, આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે. તણી મૂ અને લક્ષ્મીએ મૂઈ, ક્યાં પહેલાંની રૂપરૂપનો અંબાર લક્ષ્મીને ક્યાં કુબડી. કિકીઓ પર પાંપણના પડદા ઢળી ગયા અને અસલ તેજ એની મેળે ઝંખવાઈ ગયું. નિરર્થક હોઠ બિચારા નજીક ન હોવી જોઈએ એવી બે વસ્તુઓની પેઠે ખીચોખીચ ભરેલી મોટર બસમાં પારકાની પત્નીને પારકીનો પતિ મનોમન સમજીને અડોઅડ સાફ સંકોચાઈને બેસી રહે એમ સુનમૂન પડી રહેતા. શરીરના અણુ પરમાણુઓ મૂળ જ્યાં એક હતું ત્યાં દબાઈને પબ્બે 3-3 સમાઈ ગયા અને સાડલામાં શરીર સરખું કાંઈ છે કે નહીં એવું જાણે થતું. દુર્ગાનો કિશોર કંઈ કામકાજ હોય તો કરી આપવા 2-4 આંટા મારી ગયો. રામીએ વળી કોઈ કોઈ આગળ લક્ષ્મીની ભાળવણી કરી હશે તે લોકો પણ અવારનવાર ફેરો ખાઈ ગયા. પણ લક્ષ્મી તો એને ખૂણે બેઠી બેઠી કાં તો વાસિંદું ઉસરતી હોય કે કલશ્યા વાસણ કરતી હોય કે અનાજ ભેળી રાખોડી ભેળવતી હોય અને એની આખી આકૃતિમાંથી જોનારને અણગમો જ માત્ર નીતરતો દેખાતો. દિવસે દિવસે એણે પોતાના મનને પીલી નાખ્યું હતું. પુરુષો શેના, સ્ત્રીઓ શેની, દુનિયા શેની, લક્ષ્મીને તો એ ને એની નાની ચંપા. ચંપાની સમોવેડી થઈને જાણે એની જોડે જીવ્યા કરતી. ચંપાને 2-3 વર્ષ થયા એટલામાં તો લક્ષ્મી 20-30 વર્ષ કરડી થઈ ગઈ. રામીએ જ એકવાર નાની ચાંપલીને લાડથી ટપલી લગાવતા કહેલું કે રા, તું જ લક્ષ્મીને ખાઈ ગઈ. પછી તો લક્ષ્મી બહારનું કામ કરતી પણ થઈ. ઘરમાં ઢોરની સાથે ઢોર થઈને ગાય ભેંસના દૂધમાંથી થોડું ખરચ કાઢતી અને બહાર મોસમવાર ઘાસ લાકડા મહુડા ઢોળ કરીને કાંઈ મેળવતી. દળના ખાંડલા તો ખરા જ. આમ પોતે દળાઈ ખંડાઈને ચંપાને ખીલવવામાં મશગુલ રહીને વરસ પછી વરસ ગયા તે જણાયા પણ નહીં. પોતાની બધી આશાઓ દીકરી સાથે એણે એકરૂપ કરી દીધી હતી. ચંપા સિવાયના લોકોને તો ગાંડી લાગે એવી રીતે પણ લક્ષ્મી કોકવાર વર્તી. એણે કોઈ પુરુષ વિશે જ્વલ્લે જ કદી વાત કરી હશે. માત્ર ચંપાના ઘરની વાત ઘણીવાર એના મોઢામાંથી હોંશભેર સરી આવતી. ચંપાની ગોઠાણો એને એકાંતમાં ચીમટી દઈ ચીડવતી હશે, એથી એ વિશેષ સહીપણાથી લક્ષ્મી એને પજવતી અને પછી સંતોષથી કહેતી, તું પરણી ઉતરે એટલે હું મારો જન્મારો જીવતી. કોઈકે એકવાર કહ્યું, લક્ષ્મી, ચંપા તારી દીકરી નીવડી તો ખરી હો, બરોબર તારો ઘાટે ઘાટ ઉકળ્યો છે. ચંપા સાંભળતી હતી. તે પોતાની બાની સામું જોઈ રહી અને બાની સાથે પોતાની સરખામણી થતી જોઈ એને મનમાં નિરાશા થઈ. હા હા, કાળો, 17 વાર કાળો, હું એ કાળી છું ને તારો બાપે કાળો હતો, તું ક્યાંથી ગોરી પાકી આવી? કોઈ કાળો જ ગોતી કાઢવો છે, યાદ તો રાખ. લક્ષ્મી રાતે ઊંઘે જતા પહેલા અંધારામાં સૂતા સૂતા ચંપાને ચીડવતી હતી. 15 વર્ષ સુધી બિચારીએ કોઈ પુરુષની સામે પણ જોયું ન હતું, કોઈની જોડે વાતચીત પણ ભાગ્યે જ કરતી હશે. હવે અત્યારે તો ચંપાના વરની પંચાયતમાં નવરા થતા ન હતા ત્યારે ચંપાની બાને પણ એનો વિચાર કર્યા વિના ચાલે એમ નહોતું. અને ચંપાની તો એ ભાવ સદભાવથી ગોઠણ હતી એટલે બે જણ સહેજ નવરા પડે કે ચંપાના વરની તેવડમાં ગપાટે ચડી જતા. ચંપાને તો આ બધું નવું નવું કોડ ભર્યું ઉમળકા ભર્યું હતું, પણ લક્ષ્મીને માટે આ જૂના જીરણ કિલ્લાઓ પર નવો ધસારો હતો. કોકવાર ઘરડી થઈ ગયેલી રામી બારણે ફરકી જતી ને કઠોર અવાજથી બોલતી, હવે ક્યારે આ લપમાંથી છૂટીશ મોટી નવાઈની દીકરી વાળી. બન્યું એવું કે ચંપાના ઘર વિશે ખુદ ચંપાએ જેટલી ચિંતા નહીં કરી હોય એટલી લક્ષ્મીએ કરી હશે.
ચંપાને શા માટે પોતાના વર વિશે વિચારો કે તર્ક વિતર્કો કરવા પડે? એનું બધું સંભાળનાર ક્યાં બા બેઠી ન હતી? લોકોએ તો માત્ર અંદર અંદર વાત ઉડાડીને સૂચન આપ્યું કે ચંપા પરણવા લાયક થઈ ગઈ છે. અંતે લક્ષ્મીએ એ સૂચનને ઉપાડી દીધું. માતા તરીકે લગ્નની જવાબદારી વગેરે તો એણે ઉઠાવવાની જ હતી. મજૂરીથી પૈસા પણ એકઠા કર્યા હતા એટલે ખર્ચખૂટણની ચિંતા ન હતી. પણ ચંપાનો વર પસંદ કરવો એમાં મુશ્કેલી હતી ને? ચંપાનું ચિત્તતંત્ર પોતામાં ઉપાડી આણી ગોઠ્યું હોય એમ એના વર વિશે લક્ષ્મી અનેક ભાવને ઉમળકાથી લાગણીથી વિચાર કર્યા. બીજું તો શું, પણ મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને? ચંપા બધે તોફાની પણ બા આગળ જરી ઓછા બોલી હતી. દીવો રાણો કરી એક રાતે મા દીકરી બંને સૂતા હતા અને લક્ષ્મીએ કહ્યું, પેલા કુબેર ડોસા પણ એમના દીકરા માટે પૂછાવતા હતા? હા, શું કહે છે? ઉત્તર નહીં મળતા તે ચંપાને માથે હાથ ફેરવી ફરી પૂછવા લાગી અને એણે નકારમાં માથું હલાવ્યું તે જાણીને ચીડાઈ ગઈ. બોલી, તો પછી એમ કહીશ તો કાંઈ વર નવો ઓછો જન્મવાનો છે? ડાહી થઈ જા. કોઈ મળવા આવનાર કહેતું, એ ચાંપલી આવીમાં મળવી કળજગમાં દોહેલી છે હો. એણે તને જીવને જોખમે મોટી કરી છે. એણે બધું રૂપ ઘર બાર તને દઈ દીધું છે ને પોતે ટુમાઈને પણ તને અછો અછો વાના કર્યા છે. એ કહે એમ કરજે, એવી બા કોઈને મળી નથી. દીકરી માટે તે કોણ એની પેઠે મળતું હશે બીજું? ચંપા પણ સમજુ અને ડાહી છોકરી હતી. ત્યારે બા, તું જ કહે ને? હું શું કહું? કેમ, ત્યારે કોણ કહે? તું બા છે તે તું જ તો. દીકરી તો તું છે ને, પરણવું તો એ તારે છે કે મારે? ને બંને હસી પડ્યા. શાંતિ, તો તે મને મોટી જ શા માટે કરી? તને આવડી કરી તો હું આવડી થવા પામી, નહીં તો હું કાંઈ આ ઘરમાં માવું એવી હતી? તારી ખાતર ઘર બારણું પકડી રાખ્યું એમ કે એક દિવસ તું મોટી થશે ને સારે આબરૂદાર ઠેકાને પરણીને સુખી થશે. આવડી તારી આબરૂદારની વાત પાછી? ચંપાએ છણકો કર્યો. તો હું ક્યાં તને કહું એ છું? તે પૂછ્યું એટલે તને કહ્યું. બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું ને એમ તો પાછી યાદ રાખજે કે હું તો તારો જન્મારો તારી આબરૂ માટે જ જીવી છું. લક્ષ્મી ગળગળા થઈ ગઈ. ચંપાએ લાડથી માને કહ્યું, ત્યારે કહી દે ને, મારી પાસે ઘર આવે છે તો ભલે, પણ હું તો નાના નાના અણઘણ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો, એ ઠરેલ છે, આબરૂદાર છે, દુનિયા ભમેલો માણસ છે ને પૈસા પાત્ર પણ છે. એવડો મોટો? ચંપાથી બોલાઈ ગયું. તે નાનો જોઈતો હોય તો સુંદર માસીના દિયરને ત્યાં હજી કાલ જ છોકરો આવતર્યો છે, દોઢ. અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળામાં દીકરી બંને ખડખડ હસી પડ્યા. ગામના સૌ લોકોએ વાહવા પુકારી. મા તે આનું નામ ને દીકરી તે આનું નામ. લક્ષ્મીએ દીકરીનો ભાવ સુધાર્યો. બીજી વરને પરણી મહાસુખ પામશે. બિચારી લક્ષ્મી હવે એકલી પડી જશે, શે જીવશે? પણ લક્ષ્મી કાંઈ એકલી નહોતી પડી. એને હવે પૈસો કમાઈને એકટો કરવાની જરૂર ન હતી. એ દૂધ સવાર સાંજ રોજ માઇલેક છેંટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘી માખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોક કોઈ વાર આવે તો લઈ જાય. જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા, મળતાવડા પણ બહુ જ. અને લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ, પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીએ એની બાળપણની નાનામાં નાની ગોઠણ હતી એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલ સમી હતી. જમાઈ સાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો જાજી વાત કરી નહીં એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણી વાર કલાકો સુધી વાતો કરતા. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઉલેટભેર પૂનમલાલને કહેતી અને બંને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતા. કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, શેના તડાકા ચાલે છે, લક્ષ્મી કોણ આવ્યું છે? અરે અરે, લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી, મારી ચંપાનો વર.